મહત્વના સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીશું. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, આજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ રેસિડેન્ટ ડોક્ટરની હડતાળ છે. આપને જણાવી દઈએ, કેન્દ્ર સરકારના નેશનલ મેડિકલ કમિશનના વિરોધમાં આ હડતાળ કરવામાં આવી છે. ગુજરાત જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા પણ આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. એકેડેમિક વર્કનો પણ બહિષ્કાર કરવામાં આવશે અને ઇમરજન્સી સેવા પણ ચાલુ રાખવામાં આવશે. આજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ રેસિડેન્ટ ડોક્ટરની જે છે તે હડતાળ છે. એકેડેમિક વર્કનો બહિષ્કાર ક્યાં કરવામાં આવશે અને જે નેશનલ મેડિકલ કમિશન છે તેના વિરોધમાં આ હડતાળ કરવામાં આવી છે. પણ મહત્વની વાત એ છે કે ઇમરજન્સી જે સેવાઓ છે તે ચાલુ રાખવામાં આવશે. નેશનલ મેડિકલ કમિશનના વિરોધમાં વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર છે. આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા કલ્પિન જોડાયા છે. કલ્પિન, શું વિગતો? ખાસ તો જે ડોક્ટરોની જે માંગ છે, એનએમસી જે બિલ છે, એ બિલ ને લઈને ખાસ તો ક્યાંક ક્યાંક ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જે કહી શકાય કે જે અમદાવાદના જે બીજી મેડિકલના વિદ્યાર્થીઓ છે, ખાસ જે ડોક્ટર વિષય સાથે અભ્યાસ કરી રહ્યા છે, એ મોટી સંખ્યામાં છેલ્લા ઘણા સમયથી આ બિલને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે એ અમદાવાદ બીજી મેડિકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં ડોક્ટરો આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. આ સાથે જ પોતાના કહી શકાય કે માંગ સાથે વિરોધ અને સૂત્રોચ્ચાર કરશે. આભાર કલ્પિન સમગ્ર માહિતી આપવા બદલ.